ગરબા ગુજરાતની સરહદ ઓળંગીને દુનિયાભરમાં ક્યાર ના પહોંચી ગયા છે, બરાબર છે? તો હિન્દી ફિલ્મો કેમ પાછળ રહી જાય? ગરબા નવી હિન્દી ફિલ્મોમાં તો હવે ઘણા બધા આવતા થઈ ગયા છે, પણ કેટલીય જૂની હિન્દી ફિલ્મોમાં પણ તેનો ઉપયોગ થયો છે. નવરાત્રિનો માહોલ પણ છે, તો ભાઈ મોકા ભી હૈ, દસ્તુર ભી હૈ. તો બીબીસી બાલ્કનીમાં વાત કરીશું એવી જૂની અને નવી હિન્દી ફિલ્મોની, જેમાં ગરબા હતા એક સોંગ તરીકે, ગરબા તરીકે, ડાન્સ નંબર તરીકે. યાદ તો કરો, તમને કઈ કઈ ફિલ્મો યાદ આવે છે જોઈએ. ઘણી જૂની હિન્દી ફિલ્મોમાં ગરબાનો કે ગરબાની સ્ટાઇલના ગીતનો ઉપયોગ થયો છે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના એક અહેવાલ પ્રમાણે અનેક ગુજરાતી ફિલ્મોની સ્ક્રિપ્ટ લખનાર મુકેશ માવડંકર કહે છે કે ઘણા જૂના હિન્દી ફિલ્મી ગીતો ગરબાથી ઇન્સ્પાયર થયા છે. કયા હોઈ શકે છે? જેમ કે સી રામચંદ્રનું ગીત બાદલ કી પાલખી પર ઉઠકે સવારની ટ્યુન અવિનાશ વ્યાસના ગરબા મહેંદી તે વાવી માંડવે પરથી પ્રેરિત છે. જી હા, મધર ઇન્ડિયામાં પણ ગુજરાતના મહેબૂબ ખાને ગરબાની ધૂનનો બખૂબી ઉપયોગ કર્યો છે. બળદગાળાની જે રેસ થાય છે એમાં જે બેકગ્રાઉન્ડ મ્યુઝિક છે એ ગરબાનું છે. બીજી કેટલીક ફિલ્મો છે, સરસ્વતી ચંદ્ર, વી શાંતારામની નવરંગ, નવરંગનું ગરબા સ્ટાઇલનું એ ગીત યાર, વાવ. આધા હૈ ચંદ્રમા રાત આજી, એમાં ગરબાની ટ્યુનનો ઉપયોગ થયો છે, સુપર્બ. અને 1975ની બ્લોકબસ્ટર ફિલ્મ જય સંતોષી માનો આ ગરબો કેમ ભૂલી શકાય? જય સંતોષી માને અણધારી કહી શકાય એવી સક્સેસ મળી. તમને જાણીને નવાઈ લાગશે, પણ જય સંતોષી માં 15 ઓગસ્ટ 1975ના દિવસે શોલે સાથે રિલીઝ થયેલી, બોલો, 30 લાખમાં બનેલી આ ફિલ્મે 5 કરોડનો બિઝનેસ કર્યો અને દેશભરમાં ધૂમ મચાવી દીધી અને દેશભરના લોકોને અસર કરી. હિન્દુસ્તાન ટાઈમ્સના એક અહેવાલ પ્રમાણે તો મુંબઈમાં લોકો દૂર દૂરથી ગામોમાં બળદગાડામાં બેસીને આ પિક્ચર જોવા માટે મુંબઈ પહોંચતા હતા. અભિનેત્રી અનિતા ગુહાએ સંતોષી માતાનો રોલ કરેલો અને લોકો તેમને જોઈને પગે લાગતા. તો આ ગરબાનું પણ મૂવીની સક્સેસમાં કન્ટ્રીબ્યુશન તો કહેવાય જ ને, ગુજરાતના ગરબા યારો. 1979ની ફિલ્મ સુહાગનો આ ગરબો પણ એટલો જ ફેમસ છે, ભૂલી ગયા ને? અરે સુહાગ, બચ્ચન, શશી કપૂર, રેખા, પરવીન બાબી. 1979ની સૌથી વધુ કમાણી કરનારી મૂવી હતી સુહાગ. અને આ ગરબો દોસ્ત કેમ ભૂલાય? કટ્ટુ 1999, બોલો કઈ મૂવી? સલમાન ખાન, ઐશ્વર્ય રાય, નહીં યાદ આવ્યું? સંજય લીલા ભણસાલી, ઇસ્માઇલ દરબાર, બિલકુલ યાર, હમ દિલ દે ચુકે સનમ. પછી 2018ની ફિલ્મ લવ યાત્રી, યસ, રંગતારી, ગુજરાતના ગરબાની મોજ. એટલે જ ગુજરાતના ગરબા હિટ છે, બ્લોકબસ્ટર છે, ગરબા ગ્લોબલ છે, ગરબા એટલે ગુજરાત અને ગુજરાત એટલે ગરબા, વાહ. તો વિડીયો કેવો લાગ્યો ચોક્કસ કહેજો, કોમેન્ટ કરજો, શેર કરજો, લાઇક કરજો. બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે જોડાયેલા રહેજો.